જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ બે વિષય ગણિત સા પોથીમાં આપણે પાઠ 14 જોતા હતા, એમાં પાના નંબર આપણે 87 જોડે સુધી જોયું હતું. પાના નંબર 87માં 3 દાખલાની લાઈનો ગણી હતી, આગળની 2 લાઈનો બાકી છે તો આપણે ગણીશું, બરાબર છે? તો સા પોથી કાઢો બાળકો અને પાના નંબર 87 કાઢો. વિષય ગણિત ધોરણ 2 પાઠ 14 અને લેક્ચર કયો આવશે? 52. બરાબર છે? પાઠ 14 પક્ષીઓ આવે અને પક્ષીઓ જાય, એમાં આ 2 લાઈનો બાકી છે તો આપણે ગણી લઈશું. તો પહેલાં 51 + 34 + 18 + 32 + 63 + 65 + 67 + 55 + 19 + 10 + 23 બીજી લાઈન છે 51 + 32 + 15 + 10 + 37 + 37 + 49 + 46 + 13. બરાબર છે? આપણે હવે ગણીશું આ દાખલા. તો 0 1 અને 0 તો 1 ના 1, 5 ને 1 6 8 ને 4 12 નો બગડો વધી પડી 1 3 ને 4 ને 5 3 પછી 4 ને 5 6 પછી 7 8 ને 9 9 પછી 5 ગણા 10 11 12 13 14 નો ઝઘડો વધી પડી 1 5 ને 6 ને 1 7 0 ને 3 ને 3 2 ને 3 ના 3. બરાબર છે? આ લાઈન છે ગણી કાઢી. હવે આયા 2 ને 1 3 5 પછી 6 7 ને 8 5 ના 5 1 ને 1 2 7 ને 7 14 નો ઝઘડો વધી પડી 1 3 ને 4 ને 1 5 9 માં 5 ઉમેરીએ તો કેટલા રહે? 14 વધી પડી 1 2 ને 3 ને 4 6 પછી 7 8 ને 9 5 4 ને 1 5. તો આ છેલ્લો દાખલો પણ આપણે ગણી લીધો, બરાબર છે? આ 2 દાખલા બાકી હતા એ ગણી લીધા. પાના નંબર 87 આપણે પૂરું થાય છે. હવે આવ્યા પાના નંબર 88. એમાં પહેલાં આગળ સરવાળા હતા તો વધીવાળા અને વધી વગરના 2 સરવાળા હતા. હવે આપણે બાદબાકી આવી છે તો દશકવાળા અને દશક વગરની 2 બાદ આવી છે, મિક્સ છે બધી. તો આપણે દાખલા ગણીશું. તો પહેલાં આપણે રીત લખી દઈશું, બરાબર છે? તો 23 - 19 = 15. આમાં 2 આપ્યો છે તો 2ની જગ્યાએ આપણે ચેક ઇન શું કરી દેશો? 14 કરી દો, એકડો કરી દો, 2ની જગ્યાએ એકડો કરી દો. કારણ કે નીચેની સંખ્યા મોટી હોય નહીં, બાદબાકીમાં નીચેની સંખ્યા નાની જ હોય, 15 કરતાં નાની જ હોય, બરાબર છે? તો 2ના બદલે 1 કરી દો. ભૂલ આવી છે સાપોથીમાં. 56 - 35 - 45 - 62 - 62 - 12. આ એક લાઈન લખાઈ ગઈ. હવે બીજી 42, એમાં ભૂલ છે, એમાંય નીચે ચોકડો આવ્યો છે તો એ ચેક ઇન 3 લખી દો, એ બી સંખ્યા મોટી આપી દીધી છે. 42 કરતાં મોટી ના આવે તો 45 આવી છે, બરાબર છે? તો 3 કરી દો. તો કે દાખલો ગણતા નહીં ફાવે, બાદબાકી થાય ના, નાની હોય તો જ થાય. 68
આમે ભૂલશો નીચે સાત આપ્યા છો તો સાત ચેકી કાઢી ભૂસી કાઢી એની જગ્યાએ ચાર લખી દો સાતની જગ્યાએ અહીંયા ચાર લખી દો અહીંયા ત્રણ અહીંયા ચારની જગ્યાએ ત્રણ લખી દો બરાબર છે આ બે ભૂલ છે સાપોથી વાળાની અઠ્ઠાણું અને અઠ્ઠાવન ત્રેવીસ ચૌદ અને એકસઠ અને દસ બરાબર છે આ બે ગણી દઈએ પછી આપણે બીજા આગળ ગણીશું તો ત્રણમાંથી નવ જાય ના જાય તો ઉપર શું લખવાના તેર બે ઉપર એક ઓછી કરીને એક લખવાના તેરમાંથી નવ જાય તો કેટલા રહે ચાર અને એકમાંથી એક જાય તો ઝીરો પાંચમાંથી ચાર જાય તો એક રહે એકમાંથી એક જાય તો ઝીરો છમાંથી બે જાય તો કેટલા રહે છ ગયા પાંચ ગયા એટલે કેટલા રહે ચાર પાંચમાંથી ત્રણ જાય તો કેટલા રહે ત્રણ પછી ચાર ને પાંચ બે પાંચમાંથી પાંચ જાય તો ઝીરો ચારમાંથી એક જાય તો ત્રણ બેમાંથી બે જાય ઝીરો છમાંથી એક જાય તો પાંચ બરાબર છે તો પહેલો દાખલો છે આપણે ગણી લીધો છે હવે હવે બીજો બેમાંથી પાંચ જાય ના જાય તો શું મૂકવાનો ઉપર બાર મૂકવાના ચારમાંથી ત્રણ એક ઓછો કરે તો ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો અને બારમાંથી પાંચ જાય તો કેટલા રહે સાત સાત પછી આઠ નવ દસ અગિયાર ને બાર થઈ ગયા બાર આઠમાંથી છ જાય તો કેટલા રહે તો છ પછી લખવાનું સાત ને આઠ કેટલા રહ્યા બે અને છમાંથી ચાર જાય તો એ બે આઠમાંથી આઠ જાય તો ઝીરો નવમાંથી પાંચ જાય તો ચાર રહે ત્રણ ઉપર ચાર ના જાય તો તેર મૂકવાના બે ઉપર એક ઓછો કરી એક એકમાંથી એક જાય તો ઝીરો અને તેરમાંથી ચાર ગયા તો કેટલા રહે નવ એકમાંથી ઝીરો જાય તો એક જ રહે અને છમાંથી એક જાય તો પાંચ રહે બરાબર છે આ બીજી લાઈનવાળા બી ગણે ગયા હવે આપણે એ બે દાખલા આ બીજાના દાખલા છે આપણે અહીં બાજુમાં ગણીશું તો એંસી ઓછા ઓગણીસ છોતેર ઓછા પંચાવન વીસ ઓછા સોળ બધા જોજો નીચે સંખ્યા નાની જશે ઉપરની મોટી બત્રીસ ઓછા પંદર તો જ બાદબાકી થાય તો કદાચ આપણે સંખ્યા બદલવી પડે જે આપણે આગળ બદલી બરાબર છે બત્રીસ ઓછા પંદર પચીસ ઓછા પાંચ ઓગણસિત્તેર ઓછા બત્રીસ ચોપન ઓછા પંદર અને છપ્પન ઓછા અડતાલીસ ત્રીજો દાખલો છે પંચાણું ઓછા ત્રેવીસ ઓગણીસ ઓછા દસ ચોત્રીસ ઓછા સત્તર ચોપન ઓછા ઓગણચાલીસ અને ચુમ્માલીસ ઓછા અગિયાર આ ત્રણ લાઈન છે આ બે ગણી ગયા હતા આ ત્રણ રહી હતી તો આ ત્રણ આપણે ગણીશું બરાબર છે તો ઝીરોમાંથી નવ જાય ના જાય તો શું લખવાના દસકો આઠ ઉપર એક ઓછો કરી સાત મૂકવા દસમાંથી નવ જાય તો કેટલા રહ્યા એક અને સાતમાંથી એક જાય તો છ
છમાંથી પાંચ જાય તો એક, સાતમાંથી પાંચ જાય તો બે, ઝીરો મેં છ ના જાય તો દસકો લેવાનો, બે ઉપર એક ઓછો કરવાનો, એકમાંથી એક જાય તો ઝીરો, દસમાંથી છ જાય તો ચાર, બેમાંથી પાંચ ના જાય તો બાર મૂકવાના, અને ત્રણ ઉપર એક ઓછો કરીને બે મૂકવા, બેમાંથી એક જાય તો એક રહે, અને બારમાંથી પાંચ જાય તો કેટલા રહે, સાત, સાત પછી ગણવાના આઠ નવ દસ અગિયાર ને બાર થઈ ગયા બાર, આમાં બરાબર છે. એકસઠ એકવીસ સત્તર, હવે આ રહ્યો છેલ્લો, ત્રણમાંથી એક જાય તો બે અને ચારમાંથી બે જાય તો બે, બાવીસ, બરાબર છે. આ લાઈન આપણે દાખલો ગણી ગયો. હવે આયા તો બેમાંથી ઉપર બાર, ત્રણ ઉપર બે, બેમાંથી એક જાય તો એક, બારમાંથી પાંચ જાય તો સાત, પાંચમાંથી પાંચ જાય તો ઝીરો, બે ના બે, નવમાંથી બે જાય તો નવ ગયા અને આઠ ગયા તો સાત, છમાંથી ત્રણ જાય તો ત્રણ, ચારમાંથી પાંચ ના જાય તો ચૌદ મૂકવાના, પાંચ ઉપર ચાર મૂકવાના, ચારમાંથી એક જાય તો ત્રણ રહે, અને ચૌદમાંથી પાંચ જાય તો કેટલા રહે, નવ. છમાંથી આઠ જાય ના જાય તો સોળ લખવાના, પાંચ ઉપર ચાર, ચાર ઉપર ઝીરો, આઠ દૂ સોળ એટલે આઠ આવે, બરાબર. પાંચમાંથી ત્રણ જાય તો બે, નવમાંથી નવ બે જાય તો નવ ગયા ને આઠ ગયા તો સાત, નવમાંથી ઝીરો જાય તો નવ ના નવ જાય તો ઝીરો, ચાર ઉપર ચૌદ આવશે, ત્રણ ઉપર બે આવશે, બેમાંથી એક જાય તો એક, સાત દુ ચૌદ એટલે સાત, ચારમાંથી નવ ના જાય તો ચૌદ મૂકવાના, પાંચ ઉપર ચાર મૂકવાના, તો ચારમાંથી ત્રણ જાય તો એક, નવમાંથી ચૌદમાંથી નવ જાય તો કેટલા રહે, પાંચ, ચારમાંથી એક જાય તો કેટલા રહે, નવ પછી ગણવા દસ અગિયાર બાર તેર ચૌદ થઈ ગયા. હવે ચારમાંથી એક જાય તો ત્રણ રે, અમે એક જાય તો એ ત્રણ રે, તેત્રીસ, બરાબર છે. આ છેલ્લા દાખલો એ છે, લાઈન છે ગણે ગયું, બરાબર છે. તો પાના નંબર આપણે 88ના દાખલા બધા ગણાઈ ગયા છે. તો હવે આપણે જ્યાં જ્યાં ઉપર નાની હોય નીચે મોટી હોય તો ના લેવાય તો એનો દશક લેવાનો, પણ જો સરખી હોય તો એ ગણાય અને સહેજ ઉપર મોટી નીચે નાની હોય તો બાદબાકી થાય, એમાં દશક લેવાનો નથી, એ તમારે શીખવાડ્યું છે. અને ઝીરો હોય તો દસ, એક હોય તો અગિયાર, એવી રીતે મૂકી દેવાનું, એક બાજુ ઓછો કરવાનો, બરાબર છે. બાદબાકીને ખબર પડી ગઈ. પાના નંબરમાં તમારે જોવાનું કયા દાખલો મિક્સ ભેગા આવશે પરીક્ષામાં, તો તમને ખબર પડે કે દશકવાળો છે, દશક વગરનો છે, વધીવાળો છે, વધી વગરનો છે, સરવાળામાં, બરાબર, એ તમારે ખ્યાલ હોવો જોઈએ. તો પાના નંબર આપણે 87માં બે દાખલા ગણ્યા છે, 87માં આપણે લેસન જોઈ લઈશું. તો 87માં જે દાખલા આપણે ગણ્યા છે, આ બે દાખલા છે, તમારે 87માં ગણવાના છે અને ગણિતની નોટમાં પણ લખવાના છે. અને 88માં પાનામાં આખા બધા પાનામાં આખા આખા બાદબાકીના દાખલા છે, એ પાંચે પાંચ, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચે પાંચ લાઈન છે, એ દાખલા બધા જ તમારે સાપોથીમાં આ રીતે ગણવાના છે અને ગણિતની નોટમાં પણ ગણવાના છે. જ્યાં જ્યાં મેં દાખલામાં રકમમાં કોટેશન મેં સુધારા કર્યા છે એ તમારે કરવાના રહેશે. આમાં બેની જગ્યાએ એક કરવાનો છે, આમાં ચારની જગ્યાએ ત્રણ કરવાનો છે અને આમાં સાતની જગ્યાએ ચાર કરવાનો છે, એ સુધારા કરાયા છે, એ ત્રણ દાખલામાં એ તમારે સુધારા કરવાના છે, બરાબર છે. સાપોથીમાંથી ભૂલ આવી હોવાથી આપણે જાતે સુધારા કરીને આ દાખલો ગણ્યો છે, બરાબર છે. તો આપણે મને લેસન તમારે આ રીતે ગણી અને મને બતાવવાનું રહેશે. અસ્તુ.